સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સુરે સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સુરે જેથી ટળે મન ના વિવિધ વિકાર રે ઓ જેથી ટળે મન ના વિવિધ વિકાર રે જેને સંગે વાધે રે પ્રભુ સંગ પ્રીતળી રે જેને સંગે વાધે રે પ્રભુ સંગ પ્રીતળી રે તળી જાય જાત વર્ણાય અહંકાર રે ઓ તળી જાય જાત વર્ણ સાચારે સેવો શુદ્ધ ભાવ સુરે સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવ સુરે વર્તમાન પાંચે રે પડાવે દ્રઢ કરી રે વર્તમાન પાંચે રે પડાવે દ્રઢ કરી રે સંભળાવે હરિના ચરિત યુદાર રે સંભળાવે હરિના ચરિત્ર યુદાર રે એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણજો રે એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણજો રે જન સંગે પામીએ ભવ જડ પાર રે સંગે પામીએ ભવ ચડ પાર રે સદગુરુ સાચા રે સેવા શુદ્ધ ભાવ સુરે સદગુરુ સાચા રે સેવા શુદ્ધ ભાવ સુરે સેવા શુદ્ધ ભાવ સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પદ છે, અનુભવાત્મક આ પદ છે, સ્વામીએ અનુભવેલું છે. જ્યાં સુધી એને સદગુરુ રામાનંદ સ્વામી ન મળ્યા ત્યાં સુધી એ મુકુંદના વિકારો ના ટેડા. ગુરુ તો ઘણા ગોઈતા, પણ મનના વિવિધ વિકારોને ટાળે એવા ગુરુ ન મળ્યા. અને એવા ગુરુ સદગુરુ શ્રી રામાનંદ સ્વામી જ્યારે મુક્તાનંદ સ્વામીને મળ્યા ત્યારે પછી એને પૂર્ણ સમર્પિત થઈ ગયા. સાચા સદગુરુ એ શું કામ કરે છે,
તો કે વર્તમાન પાંચે પળાવે રે દ્રઢ કરી. પેલું કામ એ કરે કે ધર્મમાં દ્રઢ કરાવે. બીજું કામ સદગુરુનું કામ જ છે, હરિના ચરિત્રો એને સંભળાવે, ભગવાનના ચરિત્રો. સાચા સાધુ સાચા સદગુરુની વ્યાખ્યા આ લખી છે, હરિરસ પીએ અને પાય સાચા સંતો એમ ઓળખાય. બહુ સરસ લખ્યું છે, સાચા સાધુ એમ ઓળખાય હરિરસ પીએ અને પાય. ભગવત ચરિત્રો કોણ વાતો કરે છે? ભંડારમાં કોઈ સેવા કરે છે? તને કહેતા હોય ઘડીક બંધ કરો. હરિના ચરિત્રો સદગુરુનું આ જ કામ છે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને શું આપ્યું? હરિના ચરિત્રો. અમૃત પે અતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે. આપણે રોજ ગાઈએ છીએ અહીં આરતી પછી. અમૃત પે યાતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવશન ગાદિક જેવા જેના દર્શન કરવા આવે. એવા ગુરુદેવ ગોવિંદ સમજાણવા. હા, મુક્તાનંદ સ્વામીની કલમમાં કોઈ પરોક્ષના સાધુએ નથી લખ્યું, આપણે સાધુએ લખ્યું છે. ઘણા એવા આપણા સંપ્રદાયને એમ કહેતા હોય કે ભાઈ આપણા સંપ્રદાયમાં એવું નથી, પણ આપણા સંપ્રદાયનું જ પદ છે આ. એવા ગુરુદેવ રે ગોવિંદ શમ જાણજો રે, જેને સંગે પામીએ ભવ જડ પાર રે. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું. એવા ગુરુદેવરે ગોવિંદ સમજાણવા. ગોવિંદ સમ એટલે ભગવાનની સમ, ભગવાનની બરોબર. હા, એ ભગવાન નથી પણ ભગવાનની બરોબર સમજવા. સો જન્મે કસર ટળવાની હોય તો પોતાના ગુરુ કે સંત ભગવાનની જેમ સરખી સેવા કરે તો આના જન્મે કસર ટળી જાય, એવું વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. જેમ ભગવાનનો આશરો રાખવો એમ ગુરુનો પણ આશરો રાખવો, સંતનો પણ આશરો રાખવો. વચનામૃતમાં બે વખત મહારાજ બોલ્યા છે. બે વખત બોલ્યા છે. એવા ગુરુદેવ ગોવિંદ સમજાણવા. આપણે ત્યાં ઘણી બધી સાખીઓનો પદો ગવાયા છે. ગુરુ ગોવિંદ દોનું ખડું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદિયો વતાય. ભગવાનની તુલ્ય માનવા સાધુને, ગુરુને. હા, પેલા ટકોરા મારીને ગુરુ કરવાનું, કર્યા પછી સમર્પિત થઈ જાવ. હા, દર વર્ષે ડાયરી બદલે એમ ન બદલવા. ઘણાને કોઈ ગુરુ હેઠે જ ના આવે. હાલો
પછી એને કોઈ દિવસ એની કલ્પનાઓ મટે નહીં. શ્રદ્ધા ને વિશ્વાસ ને મહિમા આ તો હોવા જ જોઈએ. એના વચનમાં વિશ્વાસ હોય તો થાય. કેટલા એવા હરિભક્ત છે અમારા સંતોના વચન એમના દુઃખ તોડી જાય, પણ જેને વિશ્વાસ હોય એને વિશ્વાસ ના હોય તો ના ટળે. કોઈ સંતો આશીર્વાદ આપે મનાય તો થાય. એક ભાઈ બહુ પેટમાં દુખતું હતું, ભણેલો હતો, એના બાપુ જે વકીલ હતા ભણેલા હતા, બહુ દવાઓ કરી લીધી, ન મટી. પછી મારી પાસે આવ્યા, મને કહે ગુરુ શું કરશું? મેં તો કાંઈ કે દવા બંધ કરી દો ને કાળીજીરી ચાલુ કરી દો. અમદાવાદમાં એને બધા ડોક્ટરો ફેરવી નાખ્યા. ભણેલો યુવાન કાળીજીરીથી મટી ગયો. કાળીજીરી મટાડે પણ વિશ્વાસ ના આવે. લ્યો અમારા સંતો કહો તો વિશ્વાસ ના આવે. ભેગા રહેતા હોય ને એટલે એ નહીં મટે. મટે જ નહીં એને હું કહું તો ના મટે. હા એમાં મારો દોષ નથી ને એનો દોષ નથી, વિશ્વાસ નથી ત્યાં તકલીફ છે. ગુરુ ને શિષ્યો તો ઘણા હોય છે ભાઈ. હા બાલમુકુંદ સ્વામી જ કેમ ગુણાતીતાનંદ સ્વામી ના શિષ્ય સારા થયા, બીજા ન થયા કેમ? શિષ્યો તો બધા ગુણાતીતાનંદ સ્વામી ના જ હતા ને. હા એમ તમે અહીંયા બધા આવો જ છો યુવા સભામાં, તો બધા એક સરખા કેમ નથી થતા? થવું જોઈએ ને. અમુકનો ભાવ, વિશ્વાસ, શ્રદ્ધા. હમણાં યાદ અમારે ચાલે છે ભદ્રામણી, અને ઘરે જાય ને એટલે એની શ્રદ્ધા ને વિશ્વાસ ને મહિમાની ખબર પડે એની ભદ્રામણી ઉપરથી. અમે લિસ્ટ કર્યું છે અહીંયા મેં અમારા સંતોને કીધું કે જેને ભાવ હોય એને લિસ્ટ તો કરો. ભાવ તો બધાને જ છે, પણ વિશેષ ભાવ હોય એનો. કોઈને ભાવ નથી એવું તો હું નથી કહેતો, ભાવ તો બધાને હોય, પણ અમુકને ખબર નહીં બહુ ભાવ હોય છે. હા અમે કિશોરભાઈને ઘરે ગયા હતા કાલ, તો થાળ સરસ મજાનો એવો સરસ બનાવ્યો હતો ભગવાનને માટે. સંતોને ગયા હોય તો ત્યાં ઓલો પાથરી દે ને ફૂલ વેરે ને બહુ મજા આવે. અમને એમ થાય કે અહીંયા થાળ બોલીએ આપણે, પછી એમ થાળ બોલ્યા ત્યાં. બાકી અમુક જગ્યાએ બે મિનિટ જ રોકાય, તેની મિનિટ ભાગ્યા જ હોય. અમે આજ માંગું ક્યાં હરેશભાઈ ને, એને ઘરે ગયા તો રોડ ઉપરથી જઈને ગુલાબની પાંખડીઓ ને બધું પાથરી દીધી. આ વિઠ્ઠલભાઈ ને ત્યાં ગયા હતા તો દૂધ પૂરી ને ગોટા ને થાળ સરસ બનાવ્યો હતો. અરવિંદભાઈ વાલાની ગયા હતા તો ટમેટાના મસાલાના ગોટાને આઈસ્ક્રીમને ભાઈ જમાવટ કર્યો. કાંતિભાઈ માલાણી પૂરો પૂરી શીરો દૂધ ને કાજુ બદામ ને. પછી ગિરધરભાઈ ભગીરથમાં છે, ગોટા પૂરી ને ફ્રૂટ સલાડ ને શીરો ને ટોપરા પાક ને બધી થાળ બનાવે. ઠાકોરજી ને ભદ્રામણી આવવાના હોય. અમારે ગિરીશ ઓલો કોમ્પ્યુટરની દુકાન વાળા હતા, આમ તો નાનો માણસ છે પણ એને ગયા તો હાર કેવા ઝાડ્યા રહી ગયા. મેં કીધા લા એટલા બધા હાર, ડ્રાય ફ્રૂટ ને બદામ ને. હે આંબાના છે આ મંગાણી કેતનભાઈ મલાણી બીજા ને ઘણા એવા. એનો ભાવ દેખાય. આપણે કઈ કહેવા ન ગયો કે તમે આવી તૈયારી કરજો, અમારે જવાનું હોય. પધરામણી લખીએ એટલે બધી જગ્યાએ પધરામણી જતા હોય, પણ અમુકમાં વિશેષ ભાવ દેખાય છે. વિશેષ ભાવ દેખાય. અને અમુકની એવું જોવા મળે કે ખુરશી ગોતે લાવો, ખુરશી 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 ક્યાં ગઈ?
અગાઉ તને ફોન આવ્યો હોય તને ખબર છે, પછી અમે જાય પછી અડિયાપાટી કાઢે, આરતી લાવો, ખુરશી લાવો, આ લાવો, ત્યારે અમને એમ થાય ક્યાં વીજળા, એવું થાય ને. ગુરુ એક જ છે, શિષ્યો અનેક છે, પણ શિષ્યના ભાવ, મહિમા, શ્રદ્ધા એમાં બહુ તફાવત છે. એક જ કારખાનાના કારીગર 1,00,000 રૂપિયાનું કામ કરે ને 10,000 નું કામ કરે. આધ્યાત્મિક આખો, આધ્યાત્મિક આખો, અને ભગવાન કે પોતાના ગુરુ ઉપર ભાવ કેટલો છે એના પર બહુ આધાર છે. એટલે પહેલી જ કડીમાં અમારા મુક્તાનંદ સ્વામી લખી કાઢ્યું, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે, શુદ્ધ ભાવથી સેવો, જેથી ટળે મનના વિવિધ વિકાર રે. એવા ઘણા ઇતિહાસો બેના છે, વિકારો એને થતા હોય, સંકલ્પ ઉઠી ગયો હોય, ખાલી ગુરુને ફોન કરે કે ગુરુ આમ થયો તો સંકલ્પ ટળી જાય એના. એવું બને છે બાપા, મહેનત કરે તો મરી જાય તોય ન ટળે. બહુ જન્મની કમાણી હોય છે એને જ એવો ભાવ થાય છે, એ કમાણી જોઈએ, હવે એ વિના નથી થતું. પ્રેમાનંદ સ્વામી કહે છે, મારા પુણ્ય ઉદય થયા પાછલા જીરે, મારા પુણ્ય ઉદય થયા પાછલા પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર મારા શ્રી હરિ રે, મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર મારા શ્રી હરિ રે. પ્રેમાનંદ સ્વામી ગાયું છે, મારા પુણ્ય ઉદય થયા પાછલા જીરે, પ્રગટ મળ્યા શ્રીહરિ. જેને બહુ જન્મના પુણ્ય હોય છે ને એને એવો મહિમા જાગે છે, એને એવી શ્રદ્ધા જાગે છે, અને એવો જ એનો ભાવ જાગે છે, પછી એને સત્સંગમાં દિવ્યતા, મહિમાને લઈને દિવ્યતા બહુ ભાવ રહીએ. પછી આવો જ એને મહિમા હોય ને બીજાને વેવલો કહેતા હોય, કારણ કે એ પોતાને હોય નહી અને હોય એને વેવલો કહે. જેને એવો ભાવ છે એ જગત તરફ જોવે જ નહીં, એ તો ગાંડો થઈ જાય, ગાંડો, હા ગાંડા થઈ જાય. જેને ભગવાનમાં અતિશય પ્રેમ થાય ને જગતના લોકોએ એને ગાંડા કીધા છે, ગાંડા. ગાંડા કીધા છે, વાસ્તવિક ગાંડા નથી હોતા. હા, તમે અમેરિકામાં જાઓ તો તમને બધા ગાંડા જેવા લાગે, પણ ગાંડા ના હોય, લાગે એવા ભગવાનના ભક્ત એવા લાગે ગાંડા. એની ક્રિયા, એનું વર્તન એવું લાગે જગતની યાર ફીટ ન પડતું હોય, એટલે ગાંડા લાગે. પણ તને ખબર છે એ ગાંડાઓને આજ 500 વર્ષ થયા હોય, 1,000 વર્ષ થયા હોય તો આપણે બધા ડાયા એને યાદ કરીએ છીએ ગાંડાને. હા, અને આપણે એવા ડાયા છીએ, એવા ડાયા છીએ, જીવતા કોઈ આપણને યાદ નથી કરતું.
સરસ એક પદ છે, ગાંડાનું વણઝાર. આમ તો સાંભળ્યું છે, તમે સાંભળ્યું છે? ગાંડાની વણઝાર, ઓકે, ગાંડાનું લિસ્ટ બનાવ્યું છે. ગાંડાની વણઝાર હારે હે નો ગણ તાન આવે પાર જોયા, ગાંડાની વણઝાર જોયા, ગાંડાની વણઝાર, ગાંડાની વણઝાર હારે જે નો ગણ તિરસ્કાર કર્યો. જુનાગઢ નો નાગર ગાંડો ભાઈ નાચ્યો થે થે કાર, ઓ જુનાગઢ નો નાગર ગાંડો ભાઈ નાચ્યો થે થે કાર, બાવન મુક્તાનંદ સ્વામી ગાંડા થયા હતા. બહુ જગતમાં ડાયો થાય ને એ પોતાનું જ ભૂલી જાય. એટલે હા, નાની ને સરસ ગામડાની વાત પેલા કથામાં કરતા કે ગામડામાંથી સિટીમાં કંઈક ખરીદી કરવા ભાઈ આવતા હતા ગાડું જોડીને. એટલે ને આડોશ પાડોશમાં કીધું, કોઈને કંઈ મગાવવું હોય તો હું જાઉં છું તો એક ધક્કે લેતો આવું. ત્યાં આડોશ પાડોશવાળાએ બધાએ લિસ્ટ આપ્યો,
ઓલા કોઈ કે અમારે 5 કિલો ગોળ લાવજો, કોઈ કે 5 કિલો ખાંડ લાવજો, કોઈ કે ઘી લાવજો, તેલ લાવજો, મરી મસાલો લાવજો. લિસ્ટ આખું તૈયાર થયું. આવ્યા સિટીમાં અને એમ થયું આપેલા બધાનું લઈ લો ને પછી મારું લો. તે બધાનું લીધું, એમાં બપોર પડી ગયા. ગાડા ભર્યું, લિસ્ટમાં જોયું, બધું આવી ગયું, તો આવી ગયું બધું, એનું જ ભૂલાઈ ગયું. બોલો, ઘરે આવ્યા, પાડોશમાં બધાને કીધું જેનું જે હોય તે લઈ જાવ, તે બધા લઈ ગયા ને ગાડું ખાલી. એને ઘરવાળા આવ્યા, આપણું તો કે આપણું તો ભૂલાઈ ગયું મારું. આ ડાયો, અને ડાયો કેવો, ગાંડો કેવો? હે, આપણે બધા આવા જ ડાયા છીએ. હો, આવા ડાયા. બહુ જન્મના પુણ્ય હોય છે ત્યારે એને પ્રગટમાં પ્રતીતિ હોય છે. હા, આ ભક્તિ, પ્રાભક્તિ, એક બે જન્મના પુણ્યને કરીને ઉદય નથી થતી બાપી, ના થાય. પુરવનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળી. એમ આપણને એને એને શ્રદ્ધા કોઈ દિવસ તૂટે નહીં. દાદા ખાચરની પરીક્ષાઓ 25 વર્ષ સુધી કરી, એને મહિમા, એને વિશ્વાસ, એને શ્રદ્ધા કોઈ દિવસ ડગી નહીં, તૂટી નહીં. ને જીવબા લડવા અને શ્રદ્ધા મહિમા 25 વર્ષમાં કોક દીક થવું જોઈએ ને? હા, અસંભવ અને અશક્ય છે. મને તો એમાં આશ્ચર્ય જ લાગે કે આ બને જ કેમ, કઈ કારણ વિનાની એવી આકરી પરીક્ષાઓ. હે, સીએ ની પરીક્ષામાં પાસ થવું સહેલું છે, સહજાનંદની પરીક્ષામાં પાસ થવું બહુ કઠણ છે. એ અમારા દાદા ખાચર પાસ થઈ ગયા 100 એ 100 ટકા, 1 ટકો પણ ઓછો નહીં. ત્યારે આજે દાદાના ગુણ ગાઈએ છીએ. હો, આમ થા ગવાય કે દાદાને દરબાર લીંબા તરુ તાળે ઘોટાયો કેસરીયો રંગ એવા ઘેલાની ઘાટે ને વડતાલની વાટે ઘેલાયો કેસરીયો રંગ રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ હે રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ નીચે બેસીને મહારાજે વચનામૃતના પીસ પાન કરાવ્યા છે દાદાના દરબારમાં. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વિક્રમ સંવત 1876 ના માગસર સુધી 4th દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. જો, રાત્રિને સમય બિરાજમાન હતા. હા, બહુ મોટો ઉત્સવ આવે છે આપણે વચનામૃત જયંતિ, 200 વર્ષ પૂરા થાય છે. એ દાદાના દરબારમાં શરૂઆત થઈ છે. હે,
ત્યારે દાદાના કીર્તનો ગવાશો. એવા વચનામૃતો નાઈ પાને પાને થી વહાવ્યો યા કેસરીયો રા. રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ, રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ, રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ, રાજ મને લાગ્યો યા કેસરીયો રંગ. આવી શ્રદ્ધા, આવો મહિમા ભેગારીએ 25-25 વર્ષ સુધી, અને એની શ્રદ્ધા વધતી જાય જેમ પરીક્ષા લેમ વધતી જાય. એક ભાઈ સાધુ થવા આવેલા અમારી વગર યુવાન, મારી પૂજા જોઈને એને ઉગુણ આવ્યો કે આવી પૂજા વીઆઈપી. મારી પૂજામાં કઈ વીઆઈપી એવું કઈ હતું નહીં, પણ એને લાગ્યું છે ઓલા શીશમની પેટી હતી એટલે. પછી સત્સંગ રહ્યો નહી, હા એને સત્સંગ ના રહીએ. ત્યારે શ્રીજી મહારાજ ભેગા એમ થાય, આપણે એમ થાય કે મહારાજ તો ભાઈ રોજ થાળ જમે અને સાધુને ખટરસના નિયમ હાલતા હોય. બોલો મહારાજ વળી થાળ હાર હારે. કોઈ સાધુ બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને એમ નથી કે એ હાર હારો ખાઈને આપણે. એનું કોઈ દિવસ કેમ થયું નહીં એમ. હવે અમે તૂટી જવું પડે, હવે ડબલ પાળીએ શિષ્ય ને ત્યારે ગુણ આવે, નહીં ધન થાય કે ગુરુ નામ ન કરાય, ગુરુ નામ ન કરાય તો તું કેમ કરી આવે, બીજું શું કરીએ, તું ગુરુ થઈ જાય. બીજું શ્રીજી મહારાજ નો કોઈ દિવસ અવગુણ ના આવ્યો, એ દાદાને, એ બ્રહ્માનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને. બાપા એ આજ પૂર્વના મુક્તો. મને તો બહુ આશ્ચર્ય લાગે છે આ બાબતમાં. આજ મોટો હું પરચો માનું છું. હમ આમ આમ ભરીને લાવે કે લે બેટા શાકર, એ પરચો નથી, હા એ તો હાથની કળા છે. બહુ સરસ વાત છે. ઘડિયાળ હામું જઈ નાખું, અમારે પ્રિય દર્શન કે 10:30 પૂરો કરજો, તો એ 10:45 તો થઈ ગયા. એ ભાઈ આપણો 20મો વાર્ષિક પાટોત્સવ આવે છે, પાટોત્સવ નિમિત્તે ઘણી બધી પધરામણીઓ અમારી થઈ છે. પધરામણી દરમિયાન ઘણા બધા યુવાનોને નિયમ આપ્યા છે, જે યુવાનોને બુધવારની સભામાં આવવાના નિયમ આપ્યા એવા કેટલા અહીંયા બેઠા છે યુવાનો, ઉચિયાંગળી કરી દીધી જેને નિયમ આપ્યા હોય. હમણાં આવ્યા છે કોઈ ઉચિયાંગળી કરો તો કેટલાક છે, ગણક કરતા 1, 2, 3, 4, 5. એક ઇંગ્લિશમાં સરસ મજાની કહેવત છે, ચેરિટી હિટ ધ પરફેક્શન એન ઓર્નામેન્ટ ઓફ રિલિજિયન. દાન ધર્મની પૂર્ણતા અને આભૂષણ છે, આવું ઇંગ્લિશમાં લખ્યું છે. હા દાન જે આપણે કંઈ ઠાકોરજીને આપીએ છીએ એ ધર્મની પૂર્ણતા અને આભૂષણ છે. આ સંપ્રદાયની અંદર દાદા ખાચરે પોતાનો દરબાર ગઢ ના આપ્યો હોત તો લોયાના જે સુરાખાચાર્ય એનો દરબારગઢ ના આપ્યો હોત તો જા બધા દાન આપી દીધું તો આજેના ઇતિહાસ રહ્યા. અચ્છા દાદા ખાચરે આપી દીધું તો એનું નામ એ રહ્યું ને ઇતિહાસ એ રહ્યો ને તીર્થધામ બની ગયું. અને બીજા રજવાડાઓ તો 560 ઉપર હતા ને,
500 પર રજવાડા હતા ને, એને ના આપ્યા તો એને રજવાડા રહ્યા? બોલો તો એ ગયા જ ને. તે દાદા ખાતર નું તો રજવાડો રહ્યો, નામે રહ્યો ને કામે થયું. જો આ દાન દીધું એનો સદુપયોગ. કુરાનમાં લખ્યું છે કે નમાજ પઢો ને જકાત દો. આપણે પેલી જકાતના કાન કહેવાતા ને, જકાત ખરેખર જકાતનો અર્થ થાય છે દાન. અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો, અલ્લાહનો ઠરાવેલો ભાગ આપતા રહો, આવું કુરાનમાં લખ્યું છે. હા, બાઇબલમાં એક બહુ સરસ લખ્યું છે, ઇટ ઇઝ મોર બ્લેસ્ડ ટુ ગીવ ધેન ટુ રિસીવ. લેતા કરતાં આપવું વધારે સારું છે, લેવા કરતાં આપવું વધારે સારું છે, એવું લખ્યું છે. હા, આપણા સંપ્રદાયની અંદર અનેક એવા ઇતિહાસો છે. આમાં પર નાહિર કરશન બાંભણિયા, દુષ્કાળનો સમય હતો, એને વિચાર આવ્યો કે જૂનાગઢમાં સંતો શું કરતા હશે. એટલે સોનાનો ડાબલો હતો, સોનાનો ડબરો, આખો સોનાનો ઘરેણાનો ડબ્બો ભરી અને જૂનાગઢ આવ્યા. ગુણાતીતાનંદ સ્વામીને આપ્યો કે સ્વામી લો. સ્વામી કે શું છે? સોનું છે સ્વામી. તો સ્વામી કે અહીં શું લેવા? તો કે મા બાપ, આ દુષ્કાળ છે, સંતોને શું કરતા હશે, મને વિચાર થયો એટલે હું આપવા આવ્યો. ગુણાતીતાનંદ સ્વામી કે હાલો કૃષ્ણ ભગત, દેખાડો કે જો આ બધા કોઠાર ભર્યા છે, અહીંયા કંઈ જરૂર નથી, તમે પાછો લઈ જાઓ. કૃષ્ણ બાંભણિયા રડવા માંડ્યા કે મારી સેવા સ્વીકારી નહીં. આપણે ત્રાજી થાય ને, બહુ સારું થયું. લ્યો, હા બહુ સારું થયું. રડવા માંડ્યા તે ગુણાતીતાનંદ સ્વામી કોઠારીને કીધું, લઈ લ્યો, એ ભગત રાજી થાય એમ કરો. લઈને કોઠારમાં જમા કરાવ્યા, ભગત રાજી થયા. પછી સારું વર્ષ આવ્યું ને ત્યારે બોલાવીને પાછો દાબલો આપી દીધો. આવા કૃષ્ણ ભગત બાંભણિયા ગામના. એવા ઘણા બધા ઇતિહાસો છે. કાળુ વાવળિયાનું બહુ સરસ આખ્યાન છે. એક વખત એની કથા પણ મેં કરેલી છે. મૂડીના રાજુબા મહારાજાને ઘરે ગયેલા, એની પણ કથા કરેલી છે. મહારાજાને ઘરે ગયેલા, મહારાજ કે હમણાં ભીડો બહુ છે. રાજુબા કે મહારાજ તમારે શું ભીડો? મહારાજ કે આ બ્રહ્માનંદ સ્વામી અમારે વડતાલમાં મંદિર બાંધ્યા છે ને, તે ભીંહ કરે છે કે પૈસા લાવો, અમારે પૈસા ક્યાંથી લાવવા? તે રાજુબા કે મહારાજ એમાં શું, ચંદન હાર પહેર્યો તો એ જમાનામાં 500 રૂપિયાની કિંમત. હા, 500 રૂપિયામાં એ જમાનામાં આવડું મોટું મંદિર બંધાઈ જતું. એ 500 રૂપિયાનો હાર અને 200 રૂપિયા રોકડા આપ્યા મહારાજ. ગઢડામાં મંદિર જયારે બંધાણું ત્યારે એ આહિર જ હતા, વાળક દેશના આહિર પટેલ સામત. એ જમાનામાં ખોરડા વેચા, ખેતર વેચા, ગાડું બળદ સાતી વેચીને 3000 રૂપિયા આવ્યા એ મહારાજને આપ્યા. આ ગઢડાના મંદિર એમ થયા છે. હો, જીવબાન લાડુબાન દાદા કાચનનો અને આવા ભક્તોનો સમર્પણ ભાવ. એ જમાનામાં એવા મંદિર કરવા તો બહુ કઠણ હતા. આજે કઠણ પડે છે મંદિર કરવા, ત્યારે કેવું કઠણ પડતું હોય છે. પંચાળાના ઝીણાભાઈ દરબારે રંગોત્સવ રાસોત્સવ જ્યારે કર્યો ત્યારે 1 મહિનો ઉપર મહારાજને સંતોને હરિભક્તોને રાખ્યા હતા. 1 મહિનો તમે વિચાર તો કરો, આપણે 7 દિવસ ઉત્સવ કરવો હોય ને તો એ વિચાર કરવો પડે કે ભાઈ 5 દિવસ રાખો, 3 દિવસ રાખો, એટલો મોટો ખર્ચો ની ઉપાધિ થતી હોય. 1 મહિના ઉપર. હા, અને ત્યારે ખાનારા બહુ ઝાઝા હતા. એવું ખાઈ જતા તો વાત પૂછવામાં રામ પ્રતાપભાઈ વાત છે પંચાળાની, પંચાળા કા પાણી બહુ ખરાબ હૈ,
કે પચતું નથી. રામ પ્રતાપ ભાઈ કહે, એટલે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું ઝીણાભાઈને કે આ પંચાળાના, ઝીણાભાઈને પૂછ્યું કે આ રામ પ્રતાપભાઈને તમે બરાબર ખવડાવો છો કે નહીં? કે સ્વામી સવારના પોરમાં જ એક શેર સાકર ને એક શેર ઘી, ઓલે માખણ, બપોરે પાંચ શેરની રોટલી, એક વેત એક રોટલી, આમ બે વેત રોટલી, આમ થપો. અમે ચાર આંગણમાં બધું મંડળ આખું ખાઈ જાય, ચાર જ આંગણમાં એને બે વેત, એટલો થપો રોટલીનો જોઈ. સમજા? પછી એ રોટલી ભેગું પાછું બીજું હોય ને શાક ને, એક શેર ભાત એટલે એક શેર ચોખા, એને બાફો કેટલા થાય? આપણે રોજ કેટલા જોઈશું ભંડારી? 500 ગ્રામમાં પછી રસોઈ હોય ને, 500 ગ્રામમાં તમે આખું મંડળ જમી લે, અને ઓલા એકલાને એટલા ભાત એટલી સામે સાકર દૂધ. પછી હાંજે તો કે હાંજે 5 શેર દૂધનો કઢો અને 5 શેર એમાં હાકર, એટલું રામ પ્રતાપભાઈ ખાય. અને પછી એમ કે પંચાળા કા પાણી બહોત ખરાબ હે, એટલું એટલું ખાઈ જતા એ બાપા એવા સાધુ. અને એને મહિનો મહિનો રોકવા ખવડાવવા, એને ખર્ચો કેટલો થતો હશે? હા, એના વચનામૃતમાં એના નામ આવે. ભૂલીએ સબસ્ક્રાઇબ કરે ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ.